असामयिक मासमा ત્રીજી મદ્રેસાને હેમંત બિસ્વા શર્માની સરકારે ધ્વસ્ત કરી છે। જેહાદી ગતિવિધિઓમાં કથિત સંડોવણીના પગલે સરકાર દ્વારા કાર્યવાહી કરાય છે તો બદરુદ્દીન અજમલે આને મુસ્લિમોને ડરાવી વોટ મેળવવાની ભાજપની રણનીતિ હોવાનો આરોપ લગાવ્યો છે। આસામ ઈશાન ભારતનું એક સંવેદનશીલ રાજ્ય છે। આસામમાં એક માસમાં ત્રીજી મદ્રેસાને ભાજપની હેમંત બિસ્વા શર્માની સરકારે જેહાદી ગતિવિધિઓના મામલે ધ્વસ્ત કરી છે। આસામમાં પ્રશાસન દ્વારા પહેલા 4 ઓગસ્ટ 29 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે કુલ 3 મદ્રેસાઓને તોડી પાડવામાં આવી। આ મામલે 37 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ઇમામ અને મદ્રેસાના શિક્ષક સામેલ છે। AIUDFના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલે દાવો કર્યો છે કે 2024ની ચૂંટણી પહેલા મુસ્લિમો અને મદ્રેસાઓ પર હુમલા વધ્યા છે। ભાજપને 2024માં સત્તા જાળવી રાખવા માટે મુસ્લિમોના વોટોની જરૂર છે। મુસ્લિમો પર તેમના દ્વારા હુમલા વધી રહ્યા છે અને માટે જ ડરેલા મુસ્લિમો તેમને વોટ આપશે। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા મદ્રેસાઓને આતંકીઓના ટ્રેનિંગ હબ ગણાવી ચૂક્યા છે। 4 ઓગસ્ટે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે અત્યાર સુધીમાં આસામમાં અમે 800 મદ્રેસાઓ હટાવી ચૂક્યા છીએ, પરંતુ હજુ પણ આસામમાં ઘણી મદ્રેસાઓ છે। નાગરિકો અને પરિવારજનોએ આ મદ્રેસાઓ પર ધ્યાન આપવું જોઈએ કે તે કેવા પ્રકારના વિષયો ભણાવી રહ્યા છે। હેમંત બિસ્વા શર્માની સરકારે 2020માં મદ્રેસાઓને મળનારા ફંડ પર રોક લગાવી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।